હેલો એવરીવન, કેમ છો બધા? મજામાં છો ને મિત્રો? મિત્રો, આજના વિડીયો લેશનમાં સૌથી પહેલાં તો તમારા બધાનું સ્વાગત છે. અને આજના વિડીયો લેશનમાં મિત્રો, આપણે ધોરણ 10ના જે ઇંગ્લિશની ટેક્સ્ટ બુક છે એમાં જે યુનિટ નંબર 3 છે, એન ઇન્ટરવ્યૂ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ, તેના વિશેનો અભ્યાસ કરવાનો છે મિત્રો. મિત્રો, આ યુનિટના બે વિડીયોઝ ઓલરેડી મેં અપલોડ કરેલા છે, એમાં તમને બધું મેં એક્સપ્લેન કરેલું છે. અહીંયા આપણે રીડિંગ કરીએ છીએ, સાથે સાથે એને એક્સપ્લેન કરું છું, એનું ટ્રાન્સલેશન કરું છું, અને જે કંઈ ડિફિકલ્ટ વર્ડ્સ અહીંયા આવે છે એમના મિનિંગ પણ હું અંડરલાઇન કરીને અને તમને કહેતો જાઉં છું. અને મિત્રો, તમને ખબર જ છે કે આ પ્રકારના જે વિડીયોઝ છે જે એજ્યુકેશનને લગતા હોય એ બનાવવાનો મારો માત્ર એક જ મોટિવ છે કે મિત્રો, પોતાના નવરાશના સમયે ઘરે બેસીને પોતાનો અભ્યાસ કરી શકે, જે કંઈ નથી સમજાતું એને, જે કંઈ કન્ફ્યુઝન હોય એનું કન્ફ્યુઝન દૂર કરી શકે, સારી રીતે રિવિઝન કરી શકે. તો બસ એ જ હેતુથી હું આ પ્રકારના વિડીયોઝ બનાવું છું. અને આજના વિડીયો લેશનમાં આપણે મિત્રો જ્યાં છેલ્લે અટક્યા હતા, જુઓ એ ક્યાં છે, અહીંયા છે. આપણે મિત્રો છેલ્લે અહીંયા સુધીનું કામ કરેલું છે કે ભાઈ, અરુણ સાહેબને એવો પ્રશ્ન પૂછવામાં આવે છે કે તમે જ્યારે લેગ્સ છે, વોટર બોડીઝ છે એ બધું ક્લીન કરો છો ત્યારે કેવા પ્રકારની સાવધાની રાખો છો, એના કંઈ સ્પેશિયલ ઇક્વિપમેન્ટ્સ કે ઇન્સ્ટ્રુમેન્ટનો તમે યુઝ કરો છો? ત્યારે અરુણ સાહેબ એવો જવાબ આપે છે કે ભાઈ, અમે નોઝ માસ્ક પહેરીએ છીએ, સેનિટરી ગ્લોવ્સ હોય છે, અમારી સાથે ખપારી અને પાવડા લઈ જઈએ છીએ. ત્યાર પછી જો કોઈ મોટું તળાવ છે, કચરો ઘણો બધો છે અને તળાવની અંદર ઘણા બધા નક્કામાં ફૂલ છોડ ને ઝાડી ઝાકડાને ઉગી ગયા છે, જેને વીડ્સ કહેવાય, તો એ ક્લિયર કરવા માટે અને તળાવમાંથી કાંપ કાઢવા માટે અમે અર્થ મૂવર્સ અને પોકલેન જેવા હેવી મશીનનો પણ ઉપયોગ કરીએ છીએ. ત્યાં સુધીનો આપણે અભ્યાસ કર્યો હતો મિત્રો, હવે ત્યાંથી થોડું આગળ વધીએ. સો વિધાઉટ એની ફર્ધર અડુ લેટ્સ બિગિન. જો અરુણ સાહેબને શું પ્રશ્ન પૂછવામાં આવે છે, વોટ ઇન યોર ઓપિનિયન, વોટ વોટ એટલે શું, ઇન યોર ઓપિનિયન એટલે કે તમારા મતે, તમારા અભિપ્રાય મુજબ, વોટ કેન ચિલ્ડ્રન એન્ડ યંગ એડલ્ટ્સ, જે બાળકો છે, જે યુવાનો છે, કેન ડુ, એ કરી શકે ફોર ધ એન્વાયરમેન્ટ? તમારા મતે જે બાળકો છે, નાના બાળકો છે, એટલે સાવ નાના નહીં, એમ ઘોડી આમ સૂતા હોય એને, પણ બાળક એમ 5-7 વર્ષનો, 8-10 વર્ષના બાળકો છે, જે યુવાનો છે, એ પર્યાવરણ માટે શું કરી શકે? અને બીજો પ્રશ્ન પૂછે છે, વોટ કુડ બી અ સ્મોલ બિગિનિંગ, એક નાની શરૂઆત શું હોઈ શકે, બાય ઓલ ઓફ અસ, આપણા બધા દ્વારા એક નાની અમથી શરૂઆત શું હોઈ શકે ઇન ટર્મ્સ ઓફ પ્રોટેક્ટિંગ ધ એન્વાયરમેન્ટ? સોરી ફ્રેન્ડ્સ, આ જે પર્યાવરણ છે એ પર્યાવરણને પ્રોટેક્ટ કરવું, એને બચાવવું, એને રક્ષણ કરવાના સંદર્ભમાં આપણા બધા દ્વારા એક નાની અમથી શરૂઆત શું હોઈ શકે, આવો પ્રશ્ન પૂછે છે. તો એ પ્રશ્નના જવાબમાં અરુણ સાહેબ કંઈક આવું કહે છે. જો ફર્સ્ટલી, એ કે સૌથી પહેલાં આપણે શું કરવું જોઈએ, વી શુડ ઓલ સ્ટોપ થ્રોઈંગ ટ્રાશ. આપણે સૌથી પહેલાં તો આપણે બધાએ સ્ટોપ કરવો જોઈએ. સ્ટોપ શું કરવું છે, થ્રો કરવાનું. શું થ્રો કરવું છે, તો કે ટ્રાશ. ટ્રાશ એટલે કચરો. આપણા ઘરની અંદર જે કાંઈ કચરો હોય છે ને એને ફેંકવાનું બંધ કરવું જોઈએ. ક્યાં ફેંકીએ છીએ આપણે? આઉટસાઇડ અવર હોમ્સ. આપણા ઘરની બહાર સૌથી પહેલાં તો આપણે આ કચરો ફેંકવાનું બંધ કરવું જોઈએ, એવું કહે છે અરુણ સાહેબ, હે ને? ત્યાર પછી શું કરવાનું છે નેક્સ્ટ? અને ત્યાર પછી વી શુડ રિડ્યુસ. રિડ્યુસ એટલે ઘટાડવું. રિડ્યુસ એટલે ઘટાડવું ધ અમાઉન્ટ ઓફ ટ્રાશ વી જનરેટ. આ જે કચરાનું પ્રમાણ છે જે આપણા ઘરમાં જનરેટ થાય છે, જેને આપણે કચરો ઘરમાં ઉત્પન્ન થાય છે. ઉત્પન્ન થાય એટલે શાકભાજી છે, બીજું
રેપર્સ હોય, પ્લાસ્ટિક બેગ્સ હોય, આ તે બીજું ઘણું બધું. તો આ ઘરની અંદર જે કચરો ઉત્પન્ન થાય છે એ કચરાનું પ્રમાણ આપણે ઘટાડવું જોઈએ એવું કહે છે. સ્ટ્રોઝ, જો સ્ટ્રોઝ તમે બધા ડ્રિંક્સ પીવા માટે, લિક્વિડ પીવા માટે આપણે સ્ટ્રોઝનો ઉપયોગ કરીએ છીએ. તો આવા સ્ટ્રોઝ છે, ટીસ્યુઝ હોય, પેપર હોય, કાગળ હોય, રેપર્સ હોય, કોઈ વસ્તુ આપણે ખરીદી છે તો એ રેપરની અંદર આવે છે, તો આવા રેપર્સ છે, બેટરીઝ છે, નકામા સેલ છે, ફાસ્ટ ફૂડ જંક, આપણે જે ફાસ્ટ ફૂડ લઈએ ને પછીનો જે વધે છે એ ફાસ્ટ ફૂડ જંક, ઓલ ધીસ, આ બધું જ એન્ડ અપ ઇન લેક્સ. આ બધાનો નિકાલ ક્યાં કરવામાં આવે છે? લેક્સમાં. લેક્સ એટલે તળાવોની અંદર. એન્ડ ધે કમ ફ્રોમ અવર હોમ્સ. અને આ બધો કચરો આવે છે ક્યાંથી? આપણા ઘરમાંથી જ તો આવે છે. ઇફ વી કેન રિડ્યુસ, જો આપણે ઘટાડી શકીએ, શું? ધ અમાઉન્ટ ઓફ ગાર્બેજ એટ હોમ. જો આપણે ઘરે થતા કચરાનું પ્રમાણ, ગાર્બેજ એટલે કચરો, એ કચરાનું પ્રમાણ ઘટાડી શકીએ, એન્ડ અને ઇફ વી કેન ડિસ્પોઝ ઓલ ગાર્બેજ સેફલી. ડિસ્પોઝ કરવો, ડિસ્પોઝ કરવું એટલે નિકાલ કરવો. ના મિત્રો, જો ડિસ્પોઝ છે, ડિસ્પોઝ એટલે નિકાલ કરવો. આ જે બધો જ કચરો છે એનો જો આપણે સેફલી, સેફલી એટલે સુરક્ષિત, સલામત રીતે જો આપણો એનો નિકાલ કરી શકીએ તો દેટ ઇટ સેલ્ફ ઇઝ અ ગ્રેટ ડીલ. તો એ પોતે જ એક મહત્વની કે અગત્યની વાત છે. એવરી સ્ટુડન્ટ ઇઝ વેલકમ, પ્રત્યેક વિદ્યાર્થીનું સ્વાગત છે. ટુ વોલન્ટિયર વિથ અસ, વોલન્ટિયર કરવું એટલે સ્વૈચ્છિક સેવા આપવી. ટુ વોલન્ટિયર, જો અહીંયા મિત્રો ક્રિયાપદ લખેલું છે, એઝ એ નાઉન, વોલન્ટિયરનો મિનિંગ શું થાય? સ્વયંસેવક. પણ જ્યારે એ જ વર્ડને આપણે ક્રિયાપદ તરીકેનો યુઝ કરીએ તો એનો મિનિંગ થશે સ્વૈચ્છિક સેવા આપવી. તો પ્રત્યેક વિદ્યાર્થીનું અમે સ્વાગત કરીએ છીએ. શેના માટે? ટુ વોલન્ટિયર વિથ અસ ઇન હેલ્પિંગ ધ એન્વાયરમેન્ટ. આ પર્યાવરણને બચાવવાનું અમારું જે કાર્ય છે એમાં જો કોઈ વિદ્યાર્થી સ્વૈચ્છિક સેવા આપવા માગતો હોય તો એ પ્રત્યેક વિદ્યાર્થીનું અમે સ્વાગત કરીએ છીએ. આઈ હોપ મિત્રો કે તમને આ સમજાઈ ગયું હશે. ત્યાર પછીનો પ્રશ્ન શું પૂછે છે, જુઓ. હાઉ મચ ટાઈમ, હાઉ મચ ટાઈમ એટલે કેટલો સમય, ડુ સ્કૂલ ગોઈંગ ચિલ્ડ્રન નીડ ટુ ડિવોટ. ડિવોટ, ડિવોટ એટલે ફાળવવું. અહીંયા આપણે શું અર્થ કરશું? ડિવોટ એટલે ફાળવવું, કે ભાઈ શાળાએ જતા જે બાળકો છે તેઓએ કેટલો સમય ફાળવવાની જરૂર છે, અથવા તો કેટલો સમય ફાળવવો જોઈએ. ઇન સે એ વીક, એક અઠવાડિયાની અંદર આ શાળાએ જતા બાળકો છે એણે કેટલો સમય ફાળવવો જોઈએ? ફોર એન એન્વાયરમેન્ટલ કોઝ, આ જે પર્યાવરણનું કાર્ય છે તેના માટે શાળાએ જતા બાળકોએ એક અઠવાડિયાની અંદર કેટલો સમય ફાળવવો જોઈએ? તો જો બાળકો જે શાળાએ જતા હોય, એને હોમવર્ક કરવાનું હોય, વાંચવા લખવાનું હોય, તો વિદ્યાર્થીઓ કેટલો સમય ફાળવે તો આ કામ કરી શકે અથવા તો ચાલે? તો એના જવાબમાં અરુણ સાહેબ એવું કહે છે, 4 hours a weekend, અઠવાડિયાના અંતે 4 કલાક, દેટ ઇઝ 2 hours on Sundays and 2 hours on Saturdays. એટલે કે જો બાળકો જે શનિવાર અને રવિવાર આ 2 દિવસ છે જે આપણા વીકેન્ડ્સ કહેવાય છે, તો શનિવારે 2 કલાક અને રવિવારે 2 કલાક ફાળવે તો એટલું ઘણું છે. ધી સ્મોલ બિગિનિંગ, અને આ જે નાની અમથી શરૂઆત થાય છે કે શનિવારે 2 કલાક પર્યાવરણનું કામ કરવું, રવિવારે 2 કલાક પર્યાવરણના કાર્ય માટે આપણે સમય ફાળવવો, તો આ જે નાની શરૂઆત છે ઇઝ મોર ધેન ઇનફ, એ જરૂર કરતાં પણ વધારે છે અત્યારે તો. ટુ એન્શ્યોર લાર્જર પાર્ટિસિપેશન લેટર, ટુ એન્શ્યોર એટલે ચોક્કસ કરવું, ખાતરી કરવી, લાર્જર પાર્ટિસિપન એટલે પાર્ટિસિપેશન એટલે મોટા પ્રમાણમાં સહભાગિતા કરવી, લેટર એટલે પછી, એટલે કે આગળ જતા, ભવિષ્યમાં આગળ જતા મોટા પ્રમાણમાં જો આપણે આ પર્યાવરણના કાર્યમાં સહભાગિતાને ચોક્કસ કરવી હોય તો અત્યારે આ જે નાની શરૂઆત છે એ પણ જરૂર કરતાં વધારે છે, એટલે કે એ પૂરતી છે એમ.
એવું કહેવા માંગે છે. અને એક હજી પ્રશ્ન પૂછે છે અહીંયા કે હાઉ કેન સ્ટુડન્ટ્સ એન્ડ સ્કૂલ જોઈન યોર ફ્રેટર્નિટી. આ જે વિદ્યાર્થીઓ છે, જે શાળાઓ છે, એ જોઈન કરી શકે. જોઈન કરવું એટલે જોડાવું. અને યોર ફ્રેટર્નિટી, ફ્રેટર્નિટીનો મિનિંગ ડિક્શનરી મિનિંગ તમે મિત્રો લેશો ને તો એનો મિનિંગ થાય ભાઈચારો, બંધુત્વ, બ્રધરહુડ, એવો મિનિંગ થાય. પણ અહીંયા એ અર્થ નથી કરવાનો. અહીંયા શું અર્થ કરવાનો છે કે આ જે વિદ્યાર્થીઓ છે, જે શાળાઓ છે, એ તમારી આ સંસ્થામાં કેવી રીતે જોડાઈ શકે. ડુ યુ હેવ એની પ્રોગ્રામ્સ, શું તમારે આ કોઈ એવા કાર્યક્રમો છે ટુ ઇન્ટ્રોડ્યુસ યોર વર્ક ટુ ધેમ, તમારા તમારું જે કામ છે એનો પરિચય કરાવવા માટેના તમારા કોઈ કાર્યક્રમો છે? તમે એને એ લોકોને પરિચિત કેવી રીતે કરી શકો કે ભાઈ અમે આ રીતનું કામ કરીએ છીએ અને તમે અમારી સાથે જોડાઓ? તો તમારો પ્રોગ્રામ શું છે આ વિશેનો, એવો પ્રશ્ન પૂછે છે. તો અરુણ સાહેબ શું કહે છે કે યસ, હા ભાઈ, જો વાત એમ છે કે વી ઓફર ફેલોશિપ્સ. ફેલોશિપ એટલે સભ્યપદ. ફેલોશિપ એટલે સભ્યપદ. વી ઓફર ફેલોશિપ્સ, અમે સભ્યપદ આપીએ છીએ. પણ કોને? બધાને નહીં, ટુ ઇન્ટરેસ્ટેડ સ્ટુડન્ટ્સ, જે રસ ધરાવતા વિદ્યાર્થીઓ છે, જેને આ પર્યાવરણના કાર્યમાં રસ પડે છે, જેને આ કામ કરવું છે, તેવા રસ ધરાવતા વિદ્યાર્થીઓને અમે અમારી સંસ્થાનું સભ્યપદ આપીએ છીએ. અવર પ્રોગ્રામ્સ લુક્સ એટ યંગ એનિમલ લવર્સ. અમારા જે કાર્યક્રમો છે તે કોના ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે? તો કે યંગ એનિમલ લવર્સ, જે યુવાન એનિમલ લવર્સ છે, એટલે કે પશુ પ્રેમીઓ છે. યંગ વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર્સ, જે યુવાન એવા વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફી કરતા હોય ને, જંગલમાં જઈને તસવીરો ખેંચતા હોય છે ને, આપણે વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર્સ કહીએ છીએ. તો તેના ઉપર પછી ફિલ્મ મેકર્સ છે, જે ફિલ્મો બનાવે છે, થિયેટર આર્ટિસ્ટ હોય, એટલે કે નાટ્ય કલાકારો હોય, એન્ડ સાયન્ટિફિક રિસર્ચર્સ, અને જે વૈજ્ઞાનિક સંશોધનકારો છે તેના ઉપર અમારો કાર્યક્રમ ધ્યાન કેન્દ્રિત કરે છે. વી ગીવ ધેમ ટ્રેનિંગ ઇન ધીસ એરિયાઝ. એરિયા એટલે વિસ્તાર થાય, પણ અહીંયા એવો વિસ્તારનો અર્થ નથી કરવાનો. અમારું જે કાર્ય છે એ કાર્યના ક્ષેત્રમાં અમે તેઓને પછી તાલીમ આપીએ છીએ. એન્ડ ગેટ ધેમ એક્ટિવલી ઇન્વોલ્વ, અને તેઓને સક્રિય રીતે ભાગ લેતા કરીએ છીએ. ઇન ઓલ અવર વર્ક, અમારા બધા જ કાર્યમાં અમે પછી આ બધા લોકોને સક્રિય રીતે ભાગ લેતા કરીએ છીએ. અવર યંગેસ્ટ વોલન્ટિયર ઇઝ ઇન ક્લાસ 3, અને અમારો જે સૌથી નાનામાં નાનો જે વોલન્ટિયર છે, સ્વયંસેવક છે, એ ત્રીજા ધોરણમાં ભણે છે. તો મિત્રો, જો ત્રીજા ધોરણનો વિદ્યાર્થી હોય, એ પર્યાવરણનું કાર્ય પોતાની ક્ષમતા પ્રમાણે કરતો હોય, તો આપણે તો 10મા ધોરણમાં ભણીએ છીએ, બીજું કાંઈ ન કરી શકીએ મિત્રો. તો કમસે કમ આપણે એટલું તો ચોક્કસ કરી શકીએ કે આપણી આસપાસ આપણે ક્યાંય ગંદકી ન થવા દઈએ. ગંદકી હોય તો એને સફાઈ કરવામાં શરમ ન અનુભવીએ, બીજાને પણ આ બાબતોએ જાગૃત કરીએ, તો આપણે પણ આ પર્યાવરણની સેવા કરી કહેવાય, પર્યાવરણનું જતન કર્યું કહેવાય. તો મિત્રો, આટલી વાત સાથે આપણું અહીંયા આ જે યુનિટ છે એ કમ્પ્લીટ થાય છે, ફિનિશ થાય છે. અને આઈ એમ રિયલી શ્યોર કે તમને આ યુનિટમાં સમજાયું તો હશે, પણ સાથે સાથે મજા પણ આવી હશે. મિત્રો, એક્ઝામ વ્યૂ પોઈન્ટથી જોઈએ તો પણ આ યુનિટ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે આમાંથી કોમ્પ્રિહેન્શનના પ્રશ્નો પૂછાય છે, સાથે સાથે શોર્ટ નોટ પણ પૂછાય છે. તો વ્યવસ્થિત રિફર કરજો, રિવિઝન કરજો. તમને આ કંઈ પણ કન્ફ્યુઝન હોય તો કોમેન્ટ બોક્સમાં જઈ મને કોમેન્ટ પોસ્ટ કરજો. તમારા કન્ફ્યુઝનને સોલ્વ કરવાનો હું ચોક્કસ પ્રયત્ન કરીશ. ઓકે ફ્રેન્ડ્સ, સી યુ ધેન, સી યુ ઇન ધ નેક્સ્ટ વિડીયો લેક્ચર. ટિલ ધેન, ટેક કેર, સ્ટડી વેલ. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો, એન્ડ બાય.